આપનું નામ? અને શા માટે તમે સુરત મહાનગરપાલિકા કમિશનરશ્રીને મળવા આવ્યા હતા? અને આપશ્રીને આજે તમારો ધંધો છે તે તમે કેટલા વર્ષોથી કરો છો? સુરતની અંદર 45 વર્ષથી કરીએ છીએ. લાઇસન્સ બધું હોવા છતાં કરીએ છીએ, આરામથી કરીએ છીએ, સારી રીતથી કરીએ છીએ. લોકોને નુકસાન નથી થતું, આરોગ્યને ધ્યાનમાં રાખીને, પબ્લિકને ધ્યાનમાં રાખીને, કોઈ પણ લાગણી દુભાય નહીં, એવી રીતથી કામ કરીએ છીએ. તો પણ અમુક માણસોની આત્મા અમે ઘટકીએ છીએ. અને આપશ્રી પાસે જે તે અધિકારી આવ્યા હતા તેમને કેટલો દંડ તમને ભરવાનો કહ્યો હતો? સ્થળ પર આવીને જ કીધું હતું તાપીના વાળા પર કે 5000 રૂપિયા અત્યારના અત્યારે આપો. 5000 રૂપિયા તમારા પાસે હતા નહીં એટલે અમે એમને કીધું, ઓફિસ પર મળ્યા પછી અમને છેલ્લામાં છેલ્લા એને જાતે એવું કીધું કે 5000 ન હોય તો 2000 આપો, પણ અત્યારે જ આપો. પછી અમે એમ કીધું કે અમે પેલા સાહેબને મળવા દઈએ, રજૂઆત કરીએ કે અમે કામ કરીએ છીએ તો ધન ભરીએ, કામ કરીએ કે બંધ કરી દઈએ. અને જે તે અધિકારીએ તમારી પાસે પૈસાની માંગણી એટલે દંડની માંગણી કરી હતી તેમણે કઈ ઓળખ તમને આપી હતી કે કયા ખાતામાંથી આવે છે એમ? ધારવાડી વોર્ડ નંબરમાંથી આવતા હતા, ધારવાડી વોર્ડ નંબર ત્યાં જ એમની નોકરી છે, ત્યાંથી જે તપાસ માટે આવેલા હતા, તપાસની માંગણી કરી છે. તો હવે તમે કમિશનર પાસે આવ્યા છો રજૂઆત કરવા માટે, તો તમે તમારી માંગણી શું છે? માંગણી એ કે અમને યોગ્ય ન્યાય મળે, જો અમને સરકાર તરફથી લાઇસન્સ મજબૂત કરવામાં આવેલું હોય, મારું બાપ દાદા ધંધો અમે કરતા હોય, સારી રીતથી કરતા હોય, તો દંડ શા માટે? અમારી માંગણી છે કે અમને યોગ્ય ન્યાય આપે છે.